દસની નોટ છે અને એ દસની નોટની વચ્ચે ખાંચો વાળી અને કટરને આર પાર કાઢી દીધું છે. તમે જોઈ શકો છો કે કટર જે છે એ દસની નોટની આર પાર છે. હવે કટરને આપણે ખેંચી અને ધીમે ધીમે અહીંથી બહાર કાઢી તો સ્વાભાવિક છે કે દસની નોટ ફાટી જશે, બરાબર. તો આપણે કરી 1 2 3 4 5 6 7 તો કટર બહાર નીકળી ગયું અને આ જે છે દસની નોટ ફાટી નથી કે અહીંથી કટર છે. વિદ્યાર્થી મિત્રો, હવે એક મનોરંજનનો પ્રયોગ આપણે જોઈ, બરાબર. તો એનાથી માણસો છેતરાતા પણ હોય તો આ મારા હાથમાં ગ્લાસ છે, બરાબર. એ ગ્લાસમાં હું અંદર ખાલી જ છે, બરાબર. એમાં હું થોડું પાણી નાખું છું. પાણી નાખી આમાં એનું ઢાંકણું એ પણ ખાલી છે, તમે જોઈ શકો છો, બરાબર. ખાલી હવે એના ઢાંકણું હું આને દઉં, બરાબર. ઢાંકણું દઈ અને ઓમ ત્રિયમ વકમ જજામય પુષ્ટિ વર્તનમ એમ કરી અને યાદવી લાકડી એની ઉપર ફેરવું. બાળકોને આ પ્રયોગ જોવાની મજા આવશે. નીચે બધા બાળકો બેઠા હો. હવે આ ઢાંકણું હું લઈ લઉં છું. ઢાંકણું લઈ લેવું છું. હવે બાળકોને પૂછવાનું કે હવે મારા હાથમાં શું છે, કે ગ્લાસ. ગ્લાસમાં શું છે? પાણી. 1 2 3 ગ્લાસમાં ફૂલ રાખી શકાય, નાના નાના રંગીન કાગળના કટકા રાખી શકાય અને બાળકોને મજા કરાવી શકાય. તો એક સાદો પ્રયોગ છે, એનું રહસ્ય જાણવું હોય તો આ બે ગ્લાસ તમને પહેલા મેં બતાવ્યું તો તમને એક જ ગલાસ દેખાશે. એક કિનારી વાળો છે, એક કિનારી વગરનું છે. તો કિનારી વાળો જે ગ્લાસ જે છે, બે છે એ કોઈને ખબર પડવાની નથી. એ કિનારી વાળો ગ્લાસ જે છે આમાં ચોટી જવાનો છે, એટલે કિનારી વાળો ગ્લાસ જે છે આમાં અંદર છે, એમાં જ પાણી છે. આમાં પાણી હતું જ નહીં, બે ગ્લાસ હતા, બરાબર. તમે સમજુ છો, સમજી ગયા છો. જય ભારત. વિદ્યાર્થી મિત્રો, મારા હાથમાં એક ડોલ છે. એ ડોલ જે છે એ હું માથામાં પહેરું છું. જાદુગરની પાસે આવી ટોપી હોય છે તો આ જે છે ડોલને હું પાછી નીચે લઉં છું. હવે માતાજીને યાદ કરું છું. ઓમ ત્રિયંબકમ જજામે અંબે માતા કી જય. તો તમે જો તો આ પાણી આવી ગયું. હવે આટલું બધું પાણી માથામાં જ્યારે ડોલ પહેરી હતી ત્યારે હતું નહીં. તો આ પણ એક મેજિકનો પ્રયોગ હતો. જય.